તમારા સપના લક્ષ્યો અને ઈચ્છાઓ આકાંક્ષાઓ તે તે સારું છે કે તમે તેની માટે થોડો સમય ફાળવો છો અને જુઓ છો કે પચીસ પચાસ વર્ષ પછી શું ખરેખર તમારી માટે તે અર્થપૂર્ણ રહેશે કે નહીં તમારી મરણ પથારીમાં પણ શું તે તમારી માટે અર્થપૂર્ણ હશે તમારે એ જોવું જોઈએ તમે જે કંઈ આકાંક્ષાઓ રાખો છો જે સપનાઓ જોવો છો જે લક્ષ્યો રાખો છો શું ખરેખર તેનો અર્થ રહેશે કે નહીં કારણ કે મોટાભાગના લક્ષ્યો એક ઝાડ જેવા હોય છે તેઓ ફક્ત એક ઝાડ છે તમે એકવાર એમાં પ્રવેશો પછી એક તરફી રસ્તો હોય છે હું ઈચ્છું છું કે તમે એ જુઓ કારણ કે તેમાંના ઘણા તમારા કરતાં મોટા છે તમે તેઓને પૂછો કે તેઓએ અઢાર વર્ષની વયે જે સ્વપ્નો જોયા તેઓ નસીબદાર છે કે તે સાચા ના પડ્યા હા કે ના તમે જે કંઈ આકાંક્ષાઓ રાખી અને સ્વપ્ન જોયા જો સાચા પડ્યા હોત તો તમે એની સાથે જીવી શકત નસીબ જો કે ઘણી બધી વસ્તુઓ ચડાઈ ગઈ અને તે ક્યારેય સાચે ન પડી તો એ ખૂબ સારું થશે કે તમારી ઉંમરના કોઈ પણ વ્યક્તિને પોતાના જીવનના ઉદ્દેશ્યો નક્કી કરવા હોય તો એ ખૂબ સારું થશે કે તેઓ આસપાસના પ્રભાવોમાંથી બહાર આવી જાય સામાજિક પ્રભાવ કૌટુંબિક પ્રભાવ દરેક પ્રકારના પ્રભાવ બધી વસ્તુમાંથી બહાર આવી જાઓ આશ્રમમાં જ થતું હોય છે શાંતિથી ક્યાંક બેસીને ધ્યાન કરો પોતાની જાતને સ્પષ્ટતા અને આનંદના ચોક્કસ સ્તર પર લાવો જ્યારે તમે ખૂબ ખુશ હોવ અને સ્પષ્ટ હો ત્યારે નક્કી કરવું જોઈએ ઉતાવળિયા થઈને તમે લક્ષ્યો નક્કી ન કરી શકો ઉતાવળમાં લીધેલા લક્ષ્યો એક ક્ષણ પૂરતા સારા લાગતા હોય છે પરંતુ બીજે દિવસે સવારે એ પ્રશ્ન થાય કે આવો નિર્ણય કેમ લીધો તો એ સારું થશે કે જો તમે તમારા જીવનનો નિર્ણય કરતા હો એ શ્રેષ્ઠ છે કે તમે ખૂબ જ શાંતિપૂર્ણ હો એ સમયે ખુશ હો અને ખૂબ સ્પષ્ટ હો આસપાસની કોઈ પણ વસ્તુનો પ્રભાવ ન હોય ફક્ત તમારી જાત સાથે બેસો અને નિર્ણય કરો કે એવું શું છે કે જે તમે જીવનમાં બનવા માગો છો એવું શું છે કે જે તમારી માટે ખૂબ મૂલ્યવાન છે બીજા કોઈ માટે નહીં તમારી માટે અને તમારે તે માટે કોઈ વ્યક્તિત્વ બનાવવાની જરૂર નથી તમે ફક્ત પ્રયત્ન કરો અને વ્યક્તિત્વ આપોઆપ બનશે તમારે ફક્ત સમજવાનું છે કે વ્યક્તિત્વ શું છે પર્સનાલિટી શબ્દ પરસોના પરથી આવ્યો છે ગ્રીક ભાષામાં પરસોનાનો મતલબ માફ કરશો લેટિનમાં એનો અર્થ છે માસ્ક એ માસ્ક કે જેનો ઉપયોગ જૂના જમાનાના થિયેટરમાં થતો હતો એક જ વ્યક્તિ ઘણા બધા પાત્રો ભજવતો હોય છે માની લો કે આપણે રામાયણની વાત કરીએ તમારે રામનો પણ રોલ કરવાનો હોય સીતાનો પણ કરવાનો હોય અને લક્ષ્મણનો પણ રોલ કરવાનો હોય તો દરેક વ્યક્તિ માટે એક માસ્ક હોય છે તમે એક માસ્ક પહેરો અને રામની જેમ બોલો અને એને મૂકી દો તમે બીજો માસ્ક લગાવો અને સીતાની જેમ બોલો તેને મૂકી દો ત્રીજો માસ્ક લગાવો હનુમાનની જેમ બોલો આ પ્રમાણે નાટકો ભજવાતા હતા તો આ એ માસ્ક છે કે જેનો ઉલ્લેખ આપણે પર્સોના તરીકે કરીએ છીએ તો પર્સનાલિટી એટલે તમે એક માસ્ક પહેરી રાખો અને માસ્ક તમારા ચહેરા ઉપર ચોંટી જાય તમે એને કાઢીએ ના શકો એનો અર્થ છે કે તમારી પાસે પર્સનાલિટી છે પર્સનાલિટી એવી વસ્તુ છે જેનો લોકો વિકાસ કરવા માગે છે કારણ કે તેમને હોવાપણાનો કોઈ અહેસાસ નથી વાસ્તવિકતાની જગ્યાએ તમે બનાવટી વસ્તુને વિકાસી રહ્યા છો જો તમે પોતાના અસ્તિત્વ સાથે સંપર્કમાં હો તો તમને પર્સનાલિટીની કેમ જરૂર છે કોઈ જરૂર નથી તમે જુદી જુદી જગ્યા વિવિધ પ્રકારના વ્યક્તિત્વ રાખી શકો છો એમ પણ ખરેખર તમે રાખી જ રહ્યા છો અથવા પછી એક જ વ્યક્તિત્વમાં ફસાયેલા છો જેઓ માનસિક રીતે સરળ હોય છે તેમનું એક જ વ્યક્તિત્વ હોય છે અને બીજા ઘણા જીવનના વિવિધ તબક્કાઓમાં વિવિધ વ્યક્તિત્વ રાખતા હોય છે તમે જો મને ઓગણીસો નવ્વાણું પહેલાં જોયો હતો એટલે કે ધ્યાનલિંગની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં હું એક તદ્દન અલગ પ્રકારનો વ્યક્તિ હતો ઓકે એ હદ સુધી કે મારા વિષયની દરેક વસ્તુઓ જુદી હતી તેથી પહેલાં પણ કંઈક થયું જે મારા વર્ષમાં નહોતું પણ આ સચેત હતું એ વખત એક ચોક્કસ હેતુ માટે હું સમર્પિત હતો તો હું એક ચોક્કસ પ્રકારનો વ્યક્તિ હતો અને ત્યારબાદ મેં વિચાર્યું નહોતું કે હું હજી કેટલું જીવીશ પણ કોઈક રીતે વસ્તુઓ બનતી ગઈ ત્યારબાદ મેં વિચાર્યું કે કાર્ય તો પૂરું થઈ ગયું છે તો મારું વ્યક્તિત્વ બદલું સંપૂર્ણ રીતે તે પરિપૂર્ણ કરવા માટે મેં એક ચોક્કસ પ્રકારનું વ્યક્તિત્વ ધારણ કર્યું કારણ કે એ પૂરું થઈ ગયું હતું તો મેં વિચાર્યું કે હું બદલું ત્યારે મેં આસપાસના લોકોને પણ કહ્યું કે હું મારું વ્યક્તિત્વ બદલવાનો છું તમે કોઈ આશ્ચર્ય નહીં પામતા લોકોએ કહ્યું કોઈ વાંધો નહીં વગેરે વગેરે મેં કહ્યું ના નાના ઉભારો વસ્તુઓ બદલાશે મારા વિશેની દરેક વસ્તુઓ બદલાશે મારી સંચાલન કરવાની રીત મારી બોલવાની રીત મારો પોશાક મારા વિશેનું બધું જ બદલાશે તેઓએ કહ્યું કોઈ વાંધો નહીં અમે તમને પ્રેમ કરીએ છીએ વગેરે વગેરે મેં કહ્યું મક્કમતા રાખો કારણ કે જ્યારે વસ્તુઓ બદલાય છે ત્યારે લોકો છૂટા પડી જાય છે ઘણા લોકો છૂટા પડી ગયા કારણ કે તેઓ માની જ નહોતા શકતા એ વ્યક્તિ ક્યાં છે કે જેને તેઓ ઓળખતા હતા એ વ્યક્તિ તો જાણે બાષ્પીભવન થઈ ગયો આ તો એક નવો વ્યક્તિ છે આ વ્યક્તિને ઓળખવા તેઓ તૈયાર નહોતા મેં તેઓને કહીને પોતાની જાતને બદલ્યો તો પણ તેઓ છૂટા પડી ગયા ઘણા બધા લોકો ઘણા બધા જે મારી ખૂબ નજીકના હતા અને પ્રિય હતા તેઓ છૂટા પડી ગયા કારણ કે હું ખૂબ નાટકીય રીતે બદલાયો અને મેં તેઓને કહ્યું હતું કે હું બદલાઈશ કારણ કે કાર્યનો એક તબક્કો પૂરો થયો હવે સમય છે કે પોતાના વ્યક્તિત્વને બદલો હું જેવો દેખાવ છું જેવા કપડાં પહેરું છું જેવું બોલું છું હું જે કંઈ છું મારા વિશેનું બધું જ મેં મારો ખોરાક પણ બદલી નાખ્યો મેં મારું વ્યક્તિત્વ બદલ્યું તો મેં વિચાર્યું કે મારો ખોરાક પણ બદલું તો વ્યક્તિત્વ એ છે કે જે તમે તમારા હાથમાં લીધું છે પરંતુ તેના વિશે તમે એટલા બધા બેભાન છો કે તમે માનો છો કે આ જ સત્ય છે કે તમે પૂછી રહ્યા છો કે કેવી રીતના વિકસાવવું તેનો અર્થ એ છે કે તમે બનાવી રહ્યા છો વિકસાવવું નો બીજો શબ્દ એ છે કે બનાવવું બરાબર તમે બનાવી રહ્યા છો તમારી પ્રવૃત્તિ માટે જે પ્રમાણે યોગ્ય હોય તે પ્રમાણે બનાવો પણ તેને છોડવા માટે પણ તમે સક્ષમ બનો તમે જો તેમાં અટકી જશો તો તે દુઃખ લાવશે પછી ઘણું બધું સહન કરવું પડશે તમે કોઈ પણ પ્રકારનું વ્યક્તિત્વ ધારણ કરી શકો છો પરંતુ તેને છોડવાની પણ સક્ષમતા તમારામાં હોવી જોઈએ એક સંત હતા તે ખૂબ બુદ્ધિશાળી હતા લોકો તેમની પાસે ગયા અને ટોળા વળી ગયા ત્યારબાદ રાજા તેમની પાસે ગયા અને રાજાએ જોયું કે આટલો બુદ્ધિશાળી વ્યક્તિ તો તેમના રાજ્યમાં હોવો જોઈએ તો રાજાએ એ ઋષિને કહ્યું કે તમે આવીને મારા પ્રધાનમંત્રી બનો કારણ કે તમારી જેવા બુદ્ધિશાળી વ્યક્તિએ એક ઝાડની નીચે સમય બરબાદ ન કરવો જોઈએ તમે લોકો માટે ઉપયોગી છો તો એ ઋષિએ કહ્યું કે હા એ બરાબર છે પણ મારી એક શરત છે તમારે મને એક રૂમ આપવો પડશે તમારા મહેલમાં જ્યાં હું રોજે એક કલાક વિતાવીશ તમારે ક્યારેય તેમાં જોવાનું નહીં તમારે ક્યારેય મને પૂછવાનું નહીં કે આવું કેમ છે અને તમારે ક્યારેય તેમાં જવાનું નહીં કશું જ નહીં એ રૂમમાં કોઈએ ક્યારેય જવું જ નહીં તમે તમારા સેવકો ગુપ્તચરો કોઈ જ નહીં રાજાએ કહ્યું મને કોઈ સમસ્યા નથી એમાં શું હોય તમને તમારો રૂમ જોયો છે હું કેમ જોઉં એને લઈ લો પછી જ્યારે પણ કોઈ પણ પ્રકારની અગત્યની મીટિંગ થતી હતી તો આ વ્યક્તિ કે જે પહેલાં ઋષિ હતા અને જે હવે મંત્રી છે તો તેઓ મહેલને અનુરૂપ કપડાં પણ પહેરતા હતા પણ તે અંદર જતા આ રૂમમાં જતા અને પોતાની જાતને એક કલાક માટે પૂરી દેતા થોડા મહિનાઓ અને વર્ષો પસાર થયા પરંતુ ત્યારબાદ રાજાની જિજ્ઞાસા તમે જાણો છો જે આપણને મંગળ સુધી લઈ ગઈ તે જાણવા માંગે છે કે તે શું કરી રહ્યા છે અંદર ત્યારબાદ જાત જાતની અફવાઓ ફેલાવા માંડી કે કરી છે તેમની પાસે અંદર કોઈ છે કદાચ એ દુશ્મનના ગુપ્તચર છે અચાનક અહીંયા આવી ગયા છે ત્યાં અંદર શું કરી રહ્યા છે બધા જ આખા મહેલના દરેક વ્યક્તિઓ એ વાતો કરવા માંડ્યા કે અંદર શું કરી રહ્યા છે બધા જોવા માંગે છે કે અંદર શું છે પણ તેમાં કાયમ તાળું હોય છે તેઓ અંદર જાય છે થોડો સમય વિતાવીને બહાર આવી જાય છે ખાસ કરીને કંઈક મહત્વ બનવાનું હોય ત્યારે તે અંદર જાય છે જાત જાતની અફવાઓ ફેલાઈ તો એક દિવસ રાજાથી રહેવાયું નહીં રાજાએ આ વ્યક્તિને પૂછ્યું મારે જોવું છે કે આ રૂમમાં શું છે તેમણે કહ્યું કે તમે તો મને વચન આપ્યું હતું તમે જો વચનનો ભંગ કરશો તો હું જતો રહીશ તેથી તેમણે વાતને જવા દીધી એમને ખોવા નથી માગતા એ ખૂબ બુદ્ધિશાળી વ્યક્તિ હતા અને પછી તેમના બીજા મંત્રીઓ બોલવા માંડ્યા કે તમે આવું કેવી રીતે ચલાવી શકો છો તમે નથી જાણતા શું થઈ રહ્યું છે ખતરનાક હોઈ શકે છે એક દિવસ જ્યારે તેઓ ત્યાં ન હતા તો તે લોકોએ દરવાજો તોડી નાખ્યો અને અંદર ગયા તેમણે આસપાસ જોયું તો રૂમ આખો ખાલી હતો કોઈ પ્રકારનું ફર્નિચર પણ નહીં ફક્ત ખાલી એક રૂમ તેઓ જોયું કંઈ નથી આ શું કરે છે અંદર ત્યારે ખૂણામાં તેઓ જોયું એક ખૂબ જ ચોળાયેલું વસ્ત્ર ત્યાં લટકી રહ્યું હતું અને ભીખ માગવાનો એક કટોરો તેઓ ગયા તેઓને ખ્યાલ જ ના આવ્યો કે આ શું છે બધું ત્યારે ઋષિ અંદર આવ્યા તેમણે કહ્યું કે તમારે જે જોવું હતું તે તમે જોઈ લીધું રાજાએ કહ્યું કે તમે શું કરો છો અંદર તેમણે કહ્યું કે જ્યારે પણ મારે કોઈ અગત્યનો નિર્ણય લેવાનો હોય ત્યારે હું અંદર આવું મારા ચોળાયેલા કપડાં અને ભીખ માગવાનો કટોરો લઈને બેસી જાઉં સ્પષ્ટ રીતે હું ફસાઈ જવા નથી માગતો મહેલની બધી વસ્તુઓ સાથે હું ફસાઈ જવા નથી માગતો હું મારી બુદ્ધિશક્તિ ગુમાવવા નથી માગતો મહેલના કપડાં અને દાગીનાઓમાં તો હું અંદર આવું આ વસ્ત્રો ધારણ કરું વાટકો હાથમાં લઉં નિર્ણય લઉં અને પછી બહાર આવી જવું હવે તમે વચનનો ભંગ કર્યો છે તેથી તે જતા રહ્યા તો ધ્યાનનું મહત્વ તમારી માટે એ જ છે કે જ્યારે પણ તમે બેસો તમારા આવરણો કાઢી નાખો તમારે કંઈ જ નથી કરવાનું તમે જો ફક્ત બેસી શકો જુઓ જે કંઈ બનાવવામાં આવ્યું છે તેને સતત એક આધારની જરૂર હોય છે માની લો તમે જુઠ્ઠું બોલો છો તો તેને ચાલુ રાખવા માટે સતત એક ટેકાની જરૂર હોય છે પણ જો કંઈ સત્ય હોય તમે તેને ભૂલી પણ શકો છો પરંતુ તેનું અસ્તિત્વ હોય છે તમે સમજી રહ્યા છો શું કહું છું જો કંઈ સત્ય હોય તો ભલે તમે ભૂલી જાઓ પણ તેનું અસ્તિત્વ તો રહે જ છે કોઈ પ્રોબ્લેમ નહીં પણ જો અસત્ય હોય તો તમારે તેને જાળવવું પડે છે તમારું વ્યક્તિત્વ એ અસત્ય છે તમે પોતે તમારું અસ્તિત્વ એ જ એક સત્ય છે તમારે તેને જાળવવું નહીં પડે તે રહેશે જ હંમેશા માટે તમે જે કંઈ બનાવો છો સમાજ માટે થઈને સમાજમાં ટકી રહેવા માટે તમારે કંઈક બનવું પડતું હોય છે તમારે તેને છોડવા માટે સક્ષમ હોવું જોઈએ તમે સૂતા પહેલાં પણ જો કંઈક બનીને જાઓ છો તો પછી તમારામાં કંઈક ઉણપ છે